શાળામાં ભ્રષ્ટાચારમાં ભાન ભૂલેલા તંત્રએ શાળા પાસે જ ઈંટોના ભઠ્ઠાનો ઠેકો આપી દેતા અનેક સવાલો તંત્ર સામે ઊભા થયા છે. વરવાડા ગામની પ્રાથમિક શાળામાં 1-8 ધોરણ સુધીના આ શાળામાં લગભગ 159 જેટલા બાળકો અભ્યાસ કરે છે, જ્યારે પ્રાથમિક શાળા સામે આવેલા આ ભઠ્ઠામાં ભઠ્ઠા માલિકો દ્વારા લાકડા અને કોલસાની જગ્યાએ વેસ્ટ પ્લાસ્ટિક અને કેમિકલ્સ વાપરતા હોવાને કારણે ભઠ્ઠાનો પ્રદૂષિત ધુમાડો સીધો શાળાના દાયરામાં ફેલાતો રહે છે, જેથી શાળામાં અભ્યાસ કરતા 159 વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ આ પ્રદૂષણનો ભોગ બનતા જોવા મળી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઈંટોના ભઠ્ઠા માટે બિનખેતીની જમીન ખાણ ખનિજ વિભાગની રોયલ્ટી અને પ્રદૂષણ નિયંત્રણ વિભાગની NOC લેવી પડે છે. તદુપરાંત ગ્રામ પંચાયતના સરપંચને તલાટીની પણ પરમિશન મેળવવી પડે છે. તો પણ એક સ્કૂલની સામે ચાલતા ઈંટોના ભઠ્ઠાના માલિકને કેવી રીતે બિનખેતી રોયલ્ટી અને NOC આપવામાં આવી હશે, જ્યારે સ્થાનિક અને તલાટીએ કેવી રીતે આ કારણે આપીને ગામના જ બાળકોને પ્રદૂષણના હવાલે કરી દીધા છે એ ઉકેલ માંડતો કોયડો બની ગયો છે. તેમજ MGVCL વિભાગ દ્વારા પણ કેવી રીતે મીટર માટેની મંજૂરી આપેલ હશે તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. આ ભઠ્ઠા પર ગેરકાયદેસર લોખંડની ચીમની છલન પદાર્થો સાથે પ્લાસ્ટિક અને મેળિયાનો બેફામપણે ઉપયોગ કરીને સમગ્ર વિસ્તારમાં પ્રદૂષણની ભરમાર પેદા કરવામાં આવે છે. આ સમગ્ર શ્રમજીવી પરિવારોના બાળકો માટે પણ બાળ કલ્યાણ અને બાળ હિતોને નેવે બાળકો પાસે ખુલ્લેઆમ મજૂરી કામ કરાવી બાળ મજૂરી અને બાળ શોષણ કરતા હોવાની તસવીરો જોવા મળે છે. કેતે દિન સે કામ કરતે હો ઇધર? કેતે દિન સે? અભી તો બહોત હો ગયા. કેતે દિન સે કામ કરતે હો ઇધર? ઓ હો ગયા 3-4 મહિના. 3-4 મહિને સે કામ કરતે હો આપ? કિતના પૈસા દેતે? ઓ દે દેતે ઓ ઈટ કે સે. હે? ઈટ કે સબસે. ઈટ કે સબસે દેતે. કિતના ફિર ભી તુમકો કિતના મિલતા હે? लेकिन तुम 3-4 महीने से काम करते हो, ठीक है. तुम्हारे जैसे कितने बच्चे इधर काम करते हैं? अभी एक पल्लंग उधर है एक. नहीं नहीं, तुम्हारे जैसे कितने बच्चे काम करते इधर हैं? 3-4. 3-4 बंदे काम करते 3-4 महीने से, और पढ़ने नहीं जाते हो? नहीं. क्यों? वो आधार कार्ड मांगते हैं हमारे से. आधार कार्ड मांगते हैं? तो तुम इधर एक काम करते हो भट्ठे पे, तो भट्ठे वाले कितना पैसा देते हैं? पापा को देते हैं. ठीक है. क्या नाम है तुम्हारा? आशीष. आशीष. और भट्ठे का नाम? મહાન. મહાન. ઓકે. ભાવિનભાઈ પરમાર, HBN TV ન્યૂઝ, પંચમહાલ.